નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે 27 સપ્ટેમ્બર 2021 અને આજથી આપણી ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું ટૂંકા ગાળાનું સત્ર શરૂ થયું છે, જેનો આજે પ્રથમ દિવસ હતો. અને પ્રથમ દિવસે જ વિધાનસભા ગૃહમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી બાબતે ચર્ચા થઈ. વિપક્ષોએ ઘણા આક્ષેપો પણ કર્યા અને સરકારે જવાબો પણ આપ્યા. અને સરકારના જે જવાબો છે એમાં જે આગામી સિઝન, આ સિઝનની જે મગફળી જે ખરીદી થવાની છે એની પણ થોડી માહિતી વિધાનસભામાં રજૂ થઈ. તો આજના વિડીયોમાં આપણે મગફળીના ટેકાના ભાવની ખરીદી બાબતેની થોડી વાત કરીએ. તો શરૂઆતમાં તમને જણાવું કે જે આજે આપણા જે નવા કૃષિમંત્રી નિમાયા છે રાઘવજીભાઈ પટેલ, એમણે વિધાનસભામાં જણાવ્યું કે લાભ પાંચમથી ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. આ સિઝન માટે આપને ખ્યાલ જ હશે કે આ સિઝન માટે મગફળીનો ટેકાનો ભાવ 1110 છે અને એની જે નોંધણીની પ્રક્રિયા છે એ ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહથી શરૂ થશે. અમુક સપ્તાહ અમુક સેન્ટરોમાં થોડી વહેલી થશે, અમુક સેન્ટરોમાં મોડી થતી હોય છે. દર વખતનો આપણો જે અનુભવ છે, પણ 1 થી 7 તારીખની અંદર રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ જશે. અને બીજી થોડીક તમને જે માહિતી રજૂ થઈ છે એની થોડી તમને વિગત આપું. તો સરકારે એવી જાહેરાત કરી છે કે છેલ્લા 2 વર્ષમાં 7 લાખ ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે અને જેમાં ગયા વર્ષની જે અમારી પાસે વિગત છે એ પ્રમાણે ગયા વર્ષે 4,70,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પણ ગઈ વખત જે સિઝનની આપણે ખબર છે કે ગઈ વખતે શરૂઆતમાં ભાવ નીચા હતા પણ પછી ભાવ ઊંચા થયા, એટલે જે પાછલા ગાળામાં ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું છતાં એ લોકો વેચવા માટે નહોતા આવ્યા. એટલે ગઈ વખતે ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ બધા ખેડૂતો વેચવા માટે નહોતા આવ્યા. અને આ વખતે હવે 1110નો ભાવ છે અને અત્યારે તો ભેજવાળો માલ આવી રહ્યો છે એટલે મગફળીના ભાવ થોડા નીચા છે એવું વેપારીઓ જણાવી રહ્યા છે. પણ જ્યારે ચોખ્ખો માલ, સૂકો માલ આવશે તો કદાચ ટેકાના ભાવની આસપાસ મગફળીમાં હરાજી થતી હશે એવું વેપારીઓ જણાવી રહ્યા છે. અને કદાચ આ જે બગાડ હશે, જે પાછોતરો વરસાદ થયો છે એના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે અને આપણું ગુજરાત મગફળીના ઉત્પાદનમાં આખા દેશમાં અગ્રેસર છે. તો ગુજરાતમાં મગફળીના પાકને નુકસાન થશે તો ભાવ ઉપર એની અસર થઈ શકે છે. તો એ કારણે કદાચ ધાણા કરતાં ઓછી આવકો હશે તો ટેકાના ભાવથી ઊંચી સપાટીમાં મગફળીમાં વેપાર થાય એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે. હવે આપણે થોડીક ટેકાના ભાવે જે ખરીદી થવાની છે એની જે પદ્ધતિ છે એના વિશે વાત કરીએ. તો એક ખેડૂત ખાતેદાર પાસેથી મહત્તમ 2500 કિલો, એટલે તમે સમજી લો કે લગભગ 125 મણ મગફળીની ખરીદી થશે. 2 હેક્ટરની મર્યાદામાં 125 મણ એક ખેડૂત ખાતેદાર પાસેથી મહત્તમ આટલી ખરીદી થશે. અને સરકારના જે નિયમ છે એ પ્રમાણે ભેજનું પ્રમાણ 6-7% વચ્ચે રહેતું હોય છે. એના સિવાય ઉતારા જે છે, આપણે 130નો ઉતારો તમે ગણો એટલે 100 ગ્રામમાં 65 ગ્રામ દાણા, એટલે 100 ગ્રામ મગફળીના ખોખા લેવામાં આવે, એને ફોલવામાં આવે અને એમાંથી 65 ગ્રામ સુધી દાણા નીકળે, 65 ગ્રામથી વધુ દાણા નીકળે તો એ માલ પાસ થયો કહેવાય. અને જે ભેજ માપવાનું યંત્ર હોય એમાં જે ભેજની ટકાવારી છે એ પણ સરકારના માપદંડો પ્રમાણે જે રહે ત્યારે એ માલ પાસ થયો કહેવાય. અને બીજી જે ફરિયાદ રહેતી હોય છે એ માટી ચોંટેલી હોય અને ભેજનું પ્રમાણ હોય, કાંકરા હોય, આ ફરિયાદ રહેતી હોય છે. તો આવી કોઈ પણ ફરિયાદો જો આપણને તમને ગઈ વખતે વેચવામાં થઈ હોય તો તમે અહીંયા અમને કોમેન્ટમાં જણાવી શકો છો. અને બીજું જે સૌથી મહત્ત્વની વસ્તુ આપણે છે કે જે રજીસ્ટ્રેશન છે, ગઈ વખતે આપણે યાદ હશે કે આપણા ગામડાના જે VCE છે, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર, જે આપણી જે પંચાયતમાં બેસતા કોમ્પ્યુટર ઓપરેટરો છે એમના દ્વારા પણ રજીસ્ટ્રેશન થયું હતું. તો આ વખતે પણ ગામડાના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રજીસ્ટ્રેશન થાય એ જરૂરી છે. તો ખેડૂતોને ઘણી બધી એનો સમય અને શ્રમની બચત થશે. અને બીજું, રજીસ્ટ્રેશન માટે જે આપણે ડોક્યુમેન્ટ આપવાના છે, જે દસ્તાવેજો આપવાના છે, એક તો આધાર કાર્ડ અને બેંક પાસબુક, બેંક ચેકબુકની ઝેરોક્સ, એટલે બેંકની આપણી ડિટેલ, 7x8 ઉતારા અને આપણે મગફળીનું વાવેતર કર્યો છે એ અંગેનો તલાટીનો દાખલો, આટલી વસ્તુઓ રજીસ્ટ્રેશન વખતે આપવાની છે. અને એક મોબાઈલ નંબર આપવાનો છે, જે મોબાઈલ નંબર આપણે આપેલો હશે જ્યારે આપ ખરીદીમાં આપણો નંબર આવશે ત્યારે મેસેજથી અને ફોનથી આપણને જાણ કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. બીજું તમને જણાવી દઉં કે આજે જે 27 સપ્ટેમ્બરે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ સારા એવા પ્રમાણમાં થયો છે. તો ઘણા બધા યાર્ડો
આવતીકાલે બંધ રહેશે. ભારે વરસાદ છે એટલે ખેડૂતોનો માલ પલળે નહીં એટલા માટે, અને એમાં એક હળવદ યાર્ડ છે. હળવદ યાર્ડની અત્યારે જ અમને પ્રેસ નોટ આવી કે આવતીકાલે 28 સપ્ટેમ્બરે હળવદ યાર્ડમાં વરસાદના કારણે હરાજી નહીં થાય. તો આપ પણ જો સૌરાષ્ટ્રમાં રહેતા હોય અને એક બે દિવસમાં માલ લઈને જવાના હોય તો પહેલાં યાર્ડમાં તપાસ કરી લેજો કે યાર્ડ ચાલુ છે કે નહીં. તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આપના અભિપ્રાય અમને જણાવતા રહેજો. જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.